શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ. 24 એપ્રિલ 2023 ના રોજ તમે જોઈ લો, 24 એપ્રિલ 2023 ના રોજ એક જાહેરાત આપી કે ભાઈ અમારે પ્લોટો આપવાના છે 2000 વાટની માટેને 10000 વાટ સુધીના, તમારી અરજીઓ આપો. પુષ્કળ અરજીઓ આવી એટલે ખબર પડી ગઈ કોને કોને રસ છે, એનું લિસ્ટ તૈયાર થઈ ગયું કે ભાઈ આટલા જણાને પ્લોટ જોઈએ છે. જીઆઈડીસીની ભૂતકાળથી ચાલી આવતી નીતિ એવી છે કે જીઆઈડીસી શરૂઆતમાં કાંઈ ન હોય ત્યારે ઉદ્યોગ ત્યાં નાના નાના આવે એટલા માટે શરૂઆતના તબક્કે બેઠા ભાવે અરજી લો, જંત્રીના ભાવે પ્લોટ આપો. પરંતુ એક હદથી વધારે ડેવલપ થઈ જાય એટલે એને સ્ટેચ્યુરેટેડ ઝોન કહેવાય, અને એટલે કે સંતૃપ્ત ઝોન. ભાઈ અહીંયા તમારો વિકાસ આટલો થઈ ગયો છે તો હવે બેઠા ભાવે ના અપાય, હવે જાહેરાત આપો, સ્પર્ધા કરાવો, અને સરકારને 1 રૂપિયો પણ વધારે મળતો હોય તો એ રૂપિયો વધારે લઈ અને હરરાજીથી આપો. આ નીતિ આપણે શું કહ્યું પહેલા કે અમારે બેઠા ભાવે આપવા છે, અને એટલે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અરજીઓ આપો. 24 એપ્રિલ 2023 ના રોજ દહેજ અને સાયકા માટે આવી અરજીઓ માંગી. એ પછી ખબર પડી ગઈ આટલા લોકોનો રસ છે કે આ તો બહુ બધા છે, આમાં આપણને ફાયદો થશે. એટલે શું કીધું એમણે, મેં આપને એક પરિપત્રો સરકારના આપ્યા છે, આપ જરા એને આ પરિપત્રો છે એનું પહેલું પાનું જુઓ. પહેલા પાનામાં લખ્યું છે 27/7/2023 એપ્રિલ મહિનામાં માંગ્યું અરજીઓ, 3 મહિના પછી આ પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં એવું કહ્યું કે ભાઈ જે આ અરજીઓ છે ને એ તમારી આવી છે, પણ આ તો હવે સેચ્યુરેટેડ ઝોન છે, સંતૃપ્ત ઝોન છે, માટે હરરાજી વગર આપી શકાય નહીં, અને હરરાજીનો બેઠો ભાવ છે એ ઔદ્યોગિક ભાવ એટલે કે જંત્રીનો ભાવ +20%, એનાથી નીચેથી હરરાજી શરૂ જ ના થાય, અને સેચ્યુરેટેડ ઝોનમાં તમને ફરવાનું હોય તો પણ જ્યાં સુધી કામ શરૂ ન કરો ત્યાં સુધી તમારા નામે ન થાય, આવી કડક શરતો છે. અને જેટલી અરજી આવી હતી એ બધી અમે રદ કરીએ છીએ. એટલે પહેલાં લોકો જે અરજી કરી હતી બધાનું લિસ્ટ તો આવી ગયું હતું, બધાએ દોડાદોડી ચાલુ કરી કે સાહેબ આ તો હરરાજી થાય તો 10000 રૂપિયા વાર ના થાય, અને તમે બેઠા આપી દેશો તો જંત્રી પ્રમાણે 2870 રૂપિયા થાય. દર ચોરસ મીટરે 7000 કરતા વધારે રૂપિયા સરકારને મળશે. એટલે આ ભાજપના મળતિયાઓએ અરજીઓ વાળાને કીધું, બોલો દર ચોરસ મીટરે 7000 સરકારમાં ભરવા છે કે અમે કંઈક રસ્તો કાઢી આપીએ. પહેલા 5 લાખ ચોરસ મીટર આપવાની છે જમીન, પછી અમારે 20 લાખ ચોરસ મીટર આપવાની છે. તમારું જો મોબાઈલ છે ને હું કાલ કરતો હતો આમ ઊભો રાખીને કેલ્ક્યુલેટરમાં ગણીએ ને કે 5 લાખ ચોરસ વાર અને 20 લાખ ચોરસ વાર એટલે 25 લાખ ચોરસ વાર ગુણ્યા 7000 રૂપિયા, તો મોબાઈલનું કેલ્ક્યુલેટર આંકડો લખી શકતું નથી, લખે છે ડેસિમલમાં. તમારો મોબાઈલ ઊંધો કરવો પડે અથવા મોટું કેલ્ક્યુલેટર લાવવું પડે, મોબાઈલનું કેલ્ક્યુલેટર છે આટલો ભ્રષ્ટાચાર. મેં તો પછી મોબાઈલ આડોઈ ગયો અને કોમ્પ્યુટરમાં એક કેલ્ક્યુલેટર ચાલુ કરીને ગયું એટલે ખબર પડી કે પહેલા તબક્કે 5 લાખ ચોરસ મીટરમાં 3 અબજ 50 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાંથી નાખવાના ખાઈ જવાના, બીજા તબક્કામાં 20 લાખમાં
12,200 કરોડ રૂપિયા સરકારની તિજોરીમાંથી આ કરવા માટે શું કરવું પડે કે ઓલો સેચ્યુરેટેડ ઝોન જાહેર કર્યો હતો ને એ કેન્સલ કરવો પડે. એટલે એપ્રિલ મહિનામાં અરજીઓ મંગાવી કે લાવો અરજીઓ, જુલાઈ મહિનામાં કીધું કે હવે બેઠા ભાવે અપાય નહીં, આ સેચ્યુરેટેડ ઝોન થઈ ગયો, બધાને વહીવટ નક્કી થઈ ગયો. એટલે મેં આપને આ બીજો પરિપત્ર આપ્યો છે, આ સરકારી કાગળો છે. આ પરિપત્ર 8 ફેબ્રુઆરી 2024 સાતમા મહિનાથી ફેબ્રુઆરી સુધીમાં વહીવટ થયો 2024 સુધીમાં, અને 6 મહિનામાં સરકારે બીજો પરિપત્ર જીઆઈડીસી બહાર પાડે છે કે ના ના, હવે આ સેચ્યુરેટેડ ઝોન નથી, અમે આ બધું ભેગું કરીને ગણતરી કરી લઈશું અને હવે સેચ્યુરેટેડ ઝોન નહીં એટલે હરાજી કરવાની નહીં, બેઠા ભાવે આપવાની, એટલે 2780 માં આપવાની. આ જ જગ્યાએ